કેમ છો મિત્રો, મજામાં ને? તમને આ વિડીયો રેકોર્ડિંગમાં જે ગઝલનો પઠન કરીને બધું સંભળાવું છું એ બહુ ગમતું હોય એવું મને લાગે છે. તમારા બધાના પ્રતિભાવો મને ગમ્યા છે અને એટલે જ આજે તમને બીજી એક નવી ગઝલ રચના સંભળાવવા આવી ગયો છું. આપણા આજના ગઝલકાર છે કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ. એમણે એક જે ગઝલ લખી છે એ આપણે સાંભળીએ. માત્ર 5 શેર છે, બહુ મોટી ગઝલ નથી, પણ દરેક શેરમાં જે ઉર્જા સર્જકે ભરી છે તેના સુધી આપણે પહોંચવાનું છે. જુઓ, પહેલા જ શેરમાં સર્જકે કંઈક આવું કહ્યું છે કે અમે રાખમાંથી બેઠા થવાના, અમે રાખમાંથી બેઠા થવાના, જલાવો તમે તોય જીવી જવાના, અમે રાખમાંથી બેઠા થવાના, જલાવો તમે તોય જીવી જવાના. અને કહે કે ભલે જળ ન સિંચો તમે તે છતાંય, ભલે જળ ન સિંચો તમે તે છતાંય, અમે ભીંત ફાડીને ઉગી જવાના, ભલે જળ ન સિંચો તમે તે છતાંય, અમે ભીંત ફાડીને ઉગી જવાના. અને કહે કે ધખો તમ તમારે ભલે સૂર્ય માફક, ધખો તમ તમારે ભલે સૂર્ય માફક, સમંદર ભર્યો છે ન ખૂટી જવાના, ધખો તમ તમારે ભલે સૂર્ય માફક, સમંદર ભર્યો છે ન ખૂટી જવાના. કહે કે ચલો હાથ સોંપો ડરો ન લગી રે, ચલો હાથ સોંપો ડરો ન લગી રે, તરી પણ જવાના ને તારી પણ જવાના, ચલો હાથ સોંપો ડરો ન લગી રે, તરી પણ જવાના ને તારી પણ જવાના. અમે ઝાડ માફક ગગન આખું ઝાલ્યું, અમે ઝાડ માફક ગગન આખું ઝાલ્યું, અમે પંખી એકે ન ચૂકી જવાના, અમે ઝાડ માફક ગગન આખું ઝાલ્યું, અમે પંખી એકે ન ચૂકી જવાના, અમે રાખમાંથી બેઠા થવાના, જલાવો તમે તોય જીવી જવાના. જો તો મિત્રો, કેટલી નાનકડી એવી રચના છે, પણ આપણી અંદર કેવું જોમ ભરે એવા શબ્દો આ ગઝલના છે. ફરી ફરી વાર સાંભળો, તમારા મિત્રોને પણ સંભળાવો, અને ઘણા બધા મિત્રો આપણી આ ગઝલ સુધી પહોંચી શકે એવો પ્રયાસ કરો. સાથે તમારો કિંમતી પ્રતિભાવ પણ મને આપીને જાઓ. મને તમારા સાથે આનંદ આવે છે. તમને કેવો આનંદ આવે છે એ મને કહેશો, એટલે એવી જ આનંદના ઉમળકા સાથે હું તમને બીજી કાવ્ય રચનાઓ, ગઝલ રચનાઓ સંભળાવીશ. ચાલો આપણે ફરી મળીશું. બાય બાય.